નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઓક્ટોબરમાં લેવામાં આવનારી પરીક્ષાનું પેપર જોઈએ પ્રથમ સતાંત્ર પરીક્ષા બે હજાર એકવીસ ધોરણ ત્રણ કલશોર ગુજરાતી જેમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો જેમાં પહેલો સવાલ છે સુઘરીનું નામ શું હતું ઓપ્શન નંબર એક ખટખટ બી ચટપટ સી ચપચપ કે ડી ચટપટ સવાલ નંબર બે ટીકુ બહેન આખરે ક્યાંથી મળ્યા એ બાણા પાછળથી બી માળિયામાંથી સી પલંગ નીચેથી કે ડી ઘર પછવાડેથી સવાલ નંબર ત્રણ બાળકને બાગ કેટલા વાગે ખોળવા આવે છે ઓપ્શન નંબર એ બાર વાગે બી દસ વાગે સી અગિયાર વાગે કે ડી પાંચ વાગે સવાલ નંબર ચાર છે કીડી મકોડા સાથે કોણ કોણ મગરની પીઠ પર બેસી ગયું ઓપ્શન નંબર એ સાપ ઉદા બી દેડકા માછલા સી કાચબા કરચલા કે ડી વીછી કાન સવાલ નંબર પાંચ ઇવા અને દ્વિજે નવા જીવનું નામ શું પાડ્યું એ બિલ્લું બી પિલ્લું સી ટીલું કે ડી ભીલ્લું सवाल नंबर छ नीचे जूता जीना दाखतर को कहवाय से ऑप्शन नंबर ए मोशी बी सोनी सी लुहार के डी दर्जी क्या इंग्लिश बोलने से लगता है आपको डर तो डरना बंद कीजिए और डाउट नट के इंग्लिश स्पीकिंग कोर्स के साथ आज ही जुड़ जाइए जहाँ इंग्लिश के टॉप टीचर्स आपको हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे वो भी एकदम बेसिक से अगर आप इंग्लिश बोलने से हिचकिचाते हैं अपने इंटरव्यू के लिए इंग्लिश सीखना चाहते हो अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हो तो एक कोर्स आपके लिए है। आज ही डाउट नोट ऐप पर आकर एक कोर्स खरीदें और अपने आप खुल को खुलकर इंग्लिश बोलने के सपने को पूरा कीजिए सवाल नंबर 7 शिकारी थोड़ेक दूर कोने जोयो ઓપ્શન નંબર એ ચકરા શિયાળને બી ગલબા ગધેડાની સી એક્સપ્રેસ કે ડી ડોગીને સવાલ નંબર આઠ ઘોડો કેવી રીતે ચાલી જાય છે ઓપ્શન નંબર એ ખડબડ ખડબડ કરતો બી તબડક તબડક કરતો સી દડબડ દડબડ કરતો કે ડી ખટખટ ખટખટ કરતો પ્રશ્ન નંબર બે અ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેમાં પહેલો સવાલ છે પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે સવાલ નંબર બે શિકારી કૂતરો અને સસલાના નામ જણાવો સવાલ નંબર ત્રણ ચંપલની કઈ ટેવ નઠારી છે સવાલ નંબર ચાર ઈવાને ગમી ગયેલું પતંગિયું કેવું હતું સવાલ નંબર પાંચ કાબરનો માળો ક્યાં હતો અને સવાલ નંબર છ વાદળાએ કેવા કેવા રંગના કપડા પહેર્યા પ્રશ્ન નંબર બે બ નીચેના વિધાનોમાંથી ખરા છે કે ખોટા તે જણાવો જેમાં બે સવાલ આપેલા છે પહેલો સવાલ છે બાળકને પંખીને જોઈને માળો બનાવવાનું મન થાય છે બીજો સવાલ છે ટીકુ બહેનનું લેશન વાર્તામાં ઝીન કરે છે પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ કરો અ આડા અવડા અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવીને શબ્દ બનાવીને લખો ચાર શબ્દો આપેલા છે પહેલો શબ્દ છે બીજો નલિત ત્રણ ચાર બ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરી લખો બે શબ્દ આપેલા છે પહેલો શબ્દ છે દેડકો બીજો છે મેઘધનુષ ક ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવીને લખો ઉદાહરણ આપેલું છે ગણ તો ગણગણ તેવી રીતે ચાર શબ્દ આપેલા છે પહેલો શબ્દ છે બણ બીજો ખટ ત્રીજો ટન અને ચોથો કટ ડ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવી લખો જેમાં પહેલો સવાલ છે ઘર બનાવું હું છું મજાનું અને બીજું છે એને જાડે ગમે જાડે ફરવું અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે આમાં બાળકો પ્રશ્ન નંબર ચાર અ નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો ચાર શબ્દ આપેલા છે પહેલો શબ્દ છે અજવાળું બીજું સૂર્યોદય ત્રીજું તડકો ચોથું વહાલું બ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો ચાર શબ્દો આપેલા છે પહેલો છે તોફાની બીજો સિંહ ત્રીજો આંખ અને ચોથું નદી ક જોરણી સુધારીને શબ્દ ફરીથી લખો ચાર શ આપેલા છે સુયોદર કાનખંજુરો લીમડો બિલ્લી આ શબ્દો બાળકો તમારે જોરણી સુધારીને ફરીથી લખવાના છે ડ ખાલી જગ્યા પૂરો જેમાં બે ખાલી જગ્યા આપેલી છે પહેલી ખાલી જગ્યા છે એક જંગલ હતું ખાલી જગ્યા એક તળાવ હતું બે ઓપ્શન આપેલા છે તેનું કે તેમાં બીજું પાણીમાં જુઓ ચાંદો બચાવો ખાલી જગ્યા જેમાં બે ઓપ્શન આપેલા છે તમને બાળકો મને કે તેને પ્રશ્ન નંબર પાંચ અ નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આશરે આઠ દસ વાક્યોમાં નિબંધ લખો ચાર ઓપ્શન આપેલા છે બાળકો પહેલું હાથી બીજું ચકલી ત્રીજું પતંગિયું અને ચોથું ઝાડ પ્રશ્ન નંબર પાંચ બ નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો શરૂઆત થાય છે છોટા ભીમ અને પૂર્ણ થાય છે આ આબેહુ બાળકો આ ઓક્ટોબરમાં લેવામાં આવનારી કસોટીની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આનું સોલ્યુશન પણ અમારી ચેનલમાં ટૂંક સમયમાં મૂકવામાં આવશે થેન્ક યુ